અસલામવાલેકુમ જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજનો આપણો વિષય છે ગણિત ગણિતમાં આપણું પ્રકરણ છે પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે દશક અને એકમ ગયા તાસમાં આપણે દશક એકમ વિશે સમજૂતી મેળવી હતી આજના તાસમાં આપણે શીખીશું સ્થાન કિંમત લખો એટલે કે દશકના અંકની સ્થાન કિંમત કઈ રીતે લખાય અને એકમના અંકની સ્થાન કિંમત કઈ રીતે લખાય તે તો ચલો બાળ મિત્રો સ્ક્રીન ઉપર ધ્યાન આપો નંબર એક ચોવીસ બગડ ચોગડ ચોવીસ ચોવીસમાં બે અંક છે બે અને ચાર ચાર એ એકમના સ્થાનમાં છે અને બે એ દશકના સ્થાનમાં છે તો આપણે આ બંને અંકની સ્થાન કિંમત લખવાની તો પહેલાં આપણે લખીશું દશકના અંકની સ્થાન કિંમત દશકમાં કેટલા છે બે છે દશકમાં કેટલા છે બે તો એની સ્થાન કિંમત થશે વીસ બે દસ બરાબર વીસ દશક એટલે કે દસ તો બે દસ બરાબર વીસ આપણે સંખ્યાલેખનમાં શીખી ગયા છીએ અને એકમમાં ચાર છે એકમ એટલે એક જ અંક તો એકમમાં ચાર છે તો ની સ્થાન કિંમત ચાર તો આપણો જવાબ આવશે વીસ વત્તા ચાર ચોવીસ બરાબર વીસ વત્તા ચાર ચલો નંબર બે બે તગડા તેત્રીસ અહીંયા બંને સ્થાનમાં ત્રણ ત્રણ છે એકમમાં પણ અને દશકનામાં દશકમાં પણ પણ બંનેને ની સ્થાન કિંમત અલગ આવશે દશકમાં ત્રણ છે એટલે ત્રણ દસ એટલે કે ત્રીસ અને એકમમાં ત્રણ છે તો ત્રણ તો આપણો જવાબ આવશે ત્રીસ વત્તા ત્રણ કેટલો આવશે ત્રીસ વત્તા ત્રણ બરાબર ત્રીસ વત્તા ત્રણ નંબર ત્રણ ચોકડે ને મીડે ચાળીસ અહીંયા એકમમાં શૂન્ય ને દશકમાં ચાર દશકમાં ચાર એટલે કે ચાલીસ અને શૂન્ય ની સ્થાન કિંમત શૂન્ય જ આવે તો આપણો જવાબ આવશે ચાલીસ વત્તા શૂન્ય શું આવશે ચાલીસ વત્તા શૂન્ય નંબર ચાર પાંચ આઠ અઠાવન પાચ આઠ અઠાવન પાચ આઠ અઠાવન અઠાવનમાં આઠ એકમ અને પાંચ દસક તો આપણો જવાબ આવશે પચાસ વત્તા આઠ પાંચની સ્થાન કિંમત પચાસ અને આઠની સ્થાન કિંમત આઠ

નંબર છ સાત આઠ ઇઠોતેર સાતડ આઠ ઇઠોતેર તો દશકમાં સાત એટલે સિત્તેર અને એકમમાં આઠ એટલે કે આઠ તો આપણો જવાબ આવશે સિત્તેર વત્તા આઠ ઇઠોતેર બરાબર સિત્તેર વત્તા આઠ નંબર સાત બે વાંઠડા અઠ્યાસી એકમમાં પણ આઠ અને દશકમાં પણ આઠ તો દશકના અંકમાં આઠ દસ એટલે કે એસી અને આઠ એકમ એટલે કે આઠ આપણો જવાબ આવશે એસી વધતા આઠ એસી વધતા આઠ બરાબર ચલો નંબર આઠ નવડ એકડ એકાણું નવડે એકડ એકાણું નવ દશક અને એક એકમ બરાબર તો નવ દશકના નેવું અને એક એકમના એક એટલે આપણો જવાબ આવશે નેવું વત્તા એક નેવું વત્તા એક એકાણું બરાબર નેવું વત્તા એક નંબર નવ છ ગણ પાંચ પાસઠ પાંચ એકમ અને છ દશક છ દશક એટલે કે સાઠ અને પાંચ એકમ એટલે કે પાંચ તો સાહીઠ વત્તા પાંચ અહીંયા આપણે લખીશું સાઠ વત્તા પાંચ એટલે

चलो एक बार फिर से अपने आ संख्याओं નું વાંચન કરી જઈએ નંબર 1 24 20 + 4 24 = 20 + 4 નંબર 2 33 30 + 3 33 = 30 + 3 નંબર 3 40 40 + 0 40 + 0 नंबर चार अठावन पचास वत्ता आठ अठावन बराबर पचास वत्ता आठ नंबर पांच सड़सठ साठ वत्ता सात साठ वत्ता सात सड़सठ बराबर साठ वत्ता सात नंबर छ इठोतेर सितेर वत्ता आठ सितेर वत्ता आठ इठोतेर बराबर सितेर वत्ता आठ नंबर सात अठियासी वत्ता आठ अठियासी बराबर एसी वत्ता आठ नंबर आठ एकाणु वत्ता एक एक विकाणु बराबर नेवं वत्ता एक नंबर नौ पांसठ साठ वत्ता पांच साठ वत्ता पांच पांसठ बराबर साठ वत्ता पांच नंबर दस ओगचाड़ीस तीस वत्ता नौ तीस वत्ता नौ ઓગણચાળીસ બરાબર ત્રીસ વત્તા નવ તો બાળ મિત્રો આજે આપણે એકમ દશકના અંકની સ્થાન કિંમત વિશે શીખ્યા બરાબર આ લેસન તમારે ગણિતની કાનાવાળી નોટમાં બે વાર વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે લખતા ધ્યાનથી લખજો દશકને અંકની સ્થાન કિંમત કઈ રીતે લખાય અને એકમના અંકની કઈ રીતે લખાય બરાબર સમજ પડી થેન્ક યુ અલ્લાહ હાફિઝ હવે આવતા તાસમાં મળીશું